PRAVINABEN KOSADA from PPSV Hirabaug STD 1st January 2021 માં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વિષય ગણિત પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ ભાગ 2 માં નાણું, લંબાઈ, વજન, ગુંજાશ સંબંધિત જે એકમો આપેલા છે એ એકમોમાં દર્શાવેલી સંખ્યાઓનું દશાંશ સંખ્યામાં રૂપાંતર કઈ રીતે કરી શકાય એ સમજાવીશ. એક્ઝામ્પલ 1 9 પૈસા. હવે તમને ખબર જ છે કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય. તમે લગભગ ત્રીજા ચોથા ધોરણથી આ વસ્તુ શીખી ગયા છો અને આપણા દેશનું ચલણી નાણું 100 રૂપિયા જ છે તો એની તો તમને ખબર જ હશે બરાબર. તો માટે 9 પૈસા બરાબર 9 ના છેદમાં 100 એટલે કે 9 સતાંશ રૂપિયા બરાબર દશાંશ અપૂર્ણાંકમાં શું લખાય 0.09 વંચાઈશું 9 સતાંશ રૂપિયા. એક્ઝામ્પલ 2 15 પૈસા. 15 પૈસા બરાબર 15 સતાંશ રૂપિયા બરાબર 0.15 રૂપિયા. હવે આગળ તમે બીજું બધું નવા ઉદાહરણ જાતે કરી શકશો. હવે આવીશું સેન્ટીમીટર અને મિલીમીટર. સેમી અને મિલીમીટર. હવે જો 1 સેન્ટીમીટર બરાબર 10 મિલી થાય. 1 સેમી બરાબર 10 મિલીમીટર થાય બરાબર. તમારી માપપટ્ટીના જે કાપા આપેલા છે એના 10 સરખા ભાગ કરેલા છે. જે નાના નાના કાપા છે માપપટ્ટી પર એ શું દર્શાવે છે? મિલીમીટર. શું દર્શાવે છે? મિલીમીટર. એક્ઝામ્પલ 1 9 મિલીમીટર બરાબર 9 દશાંશ સેમ બરાબર 0.9 સેમ. ચાલો હવે આગળ આપણે ઉદાહરણની જરૂર નથી, તમને આવડશે. હવે આપણે શીખીશું મીટર સેમ. સેમ રૂપિયા પૈસા જેવું બરાબર. એક્ઝામ્પલ 1 4 સેમ બરાબર 4 સતાંશ મીટર બરાબર 0.04 મીટર. શું વંચાય? 4 સતાંશ મીટર. આ પ્રકારનો દશાંશ અપૂર્ણાંક તમને વાંચતા આવડી જ ગયું હશે બરાબર. દર વખતે હું એને શબ્દોમાં લખીશ નહીં. ચાલો હવે આપીશું આપણે ઉદાહરણ આગળના એકમો કિલોમીટર મીટર. કિમી મીટર. કિલોમીટર ને ટૂંકમાં શું કહેવાય છે? કિમી બરાબર. 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. 1 કિમી બરાબર 1000 મીટર. આગળના નાના ધોરણમાં તમે આ વસ્તુ શીખી જ ગયા છો, ફરી હું એને રિપીટ કરું છું બરાબર. હવે જુઓ એક્ઝામ્પલ 1 55 મીટર બરાબર 55 ના છેદમાં 1000 કિમી બરાબર. શું વંચાય? 55 સહસ્ત્રાંશ કિમી બરાબર. આગળ ઘણા બધા ઉદાહરણ મેં દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરવા એટલે કે દશાંશ સંખ્યાઓમાં રૂપાંતર કરવા માટે કરાવી દીધા છે. હવે તમે આ રીતે તમારો અપૂર્ણાંક મળી જાય સાદો એટલે દશાંશ સંખ્યામાં રૂપાંતર તમારું સરળ બની જાય. હવે શું કરીશું? 0.055 કિમી. ચાલો યાદ રાખો જ્યારે પણ સાદા અપૂર્ણાંકનું દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ ત્યારે કોઈ પણ એકમ હોય દશાંશ અપૂર્ણાંક પછી મોટો એકમ લગાડવો
पड़े बराबर। हवे आपणे आगळ વધીશું। ચલો એક્ઝામ્પલ બે લઈશું। 6 મીટર બરાબર 6 સહસ્ત્રાંશ કિમી બરાબર 0.06 કિમી। ચાલો એક્ઝામ્પલ 3 5 કિમી 65 મીટર બરાબર 5.65 સહસ્ત્રાંશ કિમી બરાબર 5.065 કિમી। ચાલો જે કિલોમીટર આપેલા છે એને પૂર્ણાંક તરીકે દર્શાવવાના અને જે મીટર આપેલા છે તેને અપૂર્ણાંક તરીકે તમારે દર્શાવવાના રહેશે બરાબર। ચાલો હવે આવીશું કિલોગ્રામ ગ્રામ બરાબર 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ આ તો તમને ખબર જ હશે। હવે જોઈશું એક્ઝામ્પલ 1 26 ગ્રામ બરાબર 26 સહસ્ત્રાંશ કિગ્રામ ચાલો બરાબર 0.026 કિગ્રામ। ચાલો એક્ઝામ્પલ 2 125 ગ્રામ બરાબર 125 સહસ્ત્રાંશ કિગ્રામ બરાબર 0.125 કિગ્રામ। ચાલો હવે આપણે દશાંશ અપૂર્ણાંકના સરવાળા બાદબાકી વિશે શીખીશું। સરવાળાને બાદબાકીમાં મુખ્ય શું છે? તમારી સંખ્યાઓની ગોઠવણી બરાબર। તમારે યાદ રાખવાનું છે કે દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન અને દશાંશ ચિહ્નની આજુબાજુની જે સંખ્યા છે એનું સ્થાન ત્યાંનું ત્યાં જ રહે છે, ક્યારે પણ બદલાતું નથી। હવે જુઓ, પહેલી સંખ્યા છે 0.8, મેં અહીંયા દર્શાવી દીધી। બીજી છે 0.25 બરાબર। દશાંશ ચિહ્નની બાજુમાં 2 છે તો અહીંયા પણ તમારે દશાંશ ચિહ્નની બાજુમાં 2 જ રાખવાના છે બરાબર। હવે આવીશું 1.25 વત્તા 1.25। હવે જુઓ અહીંયા સ્થાન ખાલી છે તો આપણે ત્યાં શું મૂકીશું? 0। હવે તમને એમ કહેશે કે 8ને બદલે 80 કેમ થઈ ગયા? પણ મેં આગળ શીખવેલું એમ કે દશાંશ અપૂર્ણાંકમાં પાછળના શૂન્યની કોઈ કિંમત નથી। તો હવે આપણે સરવાળો કરીએ, 5 ને 5 10 બધી 1, 8 ને 1 9, 9 ને 2 11, 11 ને 2 13 બધી 1, 1 ને 1 2 દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન બરાબર। જવાબ શું આવશે? 2.30। હવે જુઓ દશાંશ ચિહ્નમાં જેટલા અંક ચિહ્ન પછી હોય એટલા અંક પછી તમારું દશાંશ ચિહ્ન આવવું જોઈએ। અને બીજી વાત, એક વખત તમારી સંખ્યાઓની ગોઠવણી થઈ ગઈ ત્યારબાદ તમારે સેમ જે નાના ધોરણમાં કે સાદો સરવાળો બાદબાકી પૂર્ણ સંખ્યાઓના તમે સરવાળા બાદબાકી કરતા હતા એ જ પ્રમાણે સરવાળા બાદબાકી કરવાના છે બરાબર। ચાલો દાખલા નંબર 2 25 ગુણ્યા 125
Now, plus 4 gunang 38. Check. What is now? 25. Dashansh chinha 125. Plus દશાંશ ચિહ્નની બાજુમાં 0 છે આપણે દશાંશ ચિહ્ન પહેલા મૂકીશું એટલે કે બાજુમાં 0 ની ગોઠવણી તમને સરળ પડે દશાંશ ચિહ્ન પછી 9 તો નીચેની સંખ્યામાં પણ દશાંશ ચિહ્ન પછી 9 પ્લસ 4 38 હવે જ્યાં સ્થાન ખાલી છે ત્યાં તમારે શું મૂકવાનું રહેશે શૂન્ય બરાબર અહીંયા પણ શૂન્ય પૂર્ણાંક સંખ્યામાં આગળ શૂન્ય આવશે દશાંશ પૂર્ણાંકમાં પાછળ શૂન્ય 5 ના 5 8 ને 2 10 નું 0 બધી 1 1 ને 1 2 2 ને 9 11 11 ને 3 14 14 નું 4 બધી 1 5 ને 1 6 6 ને 4 10 બધી 1 2 ને 1 3 દશાંશ ચિહ્ન જવાબ શું આવશે 30.405 તમારે વાંચવું હોય તો શું વાંચશો 30.405 સહસ્ત્રાંશ હવે આપણે કરીશું બાદબાકી પૂર્ણાંક 631 માઇનસ 1.49 ચાલો સંખ્યા ગોઠવો 3.631 માઇનસ 1.49 બરાબર આ પ્રમાણે કરવાનું રહેશે તમારે પાછળ શૂન્ય લગાવી દેવાનું ચાલો એક ના એક ત્રણ માંથી નવ નો જાય 10 બોલો અહીંયા 5 અહીંયા 13 ત્રણ ઉપર છે તમારો 13 માંથી 9 જાય તો 4 5 માંથી 4 જાય તો 1 દશાંશ ચિહ્ન છે દશાંશ ચિહ્ન 3 માંથી 1 કાઢો તો 2 જવાબ શું મળશે 2.141 ચાલો હવે આપણે કરીશું 3.9 માઇનસ 1.449 ચાલો 3.9 ઓછા 1.449 હવે જુઓ હવે તમારે શું કરવાનું છે ખાલી સ્થાનમાં શૂન્ય મૂકવાના છે હવે જુઓ શૂન્યમાંથી 9 જતો નથી 10 કોળો અહીંયા પણ શૂન્ય છે અહીંયા પણ નથી મળતું કશું 9 પાસે જાઓ 9 પર 8 અહીંયા 9 અહીંયા 10 અહીંયા 9 કેવી રીતે આવ્યા તેની પણ તમને સમજ હોવી જોઈએ કે આ 9 જે છે તે વચ્ચેના શૂન્યને દસકો આપે એટલે કે 10 મળે અને 10 પછી છેલ્લા સ્થાને દસકો આપે એટલે અહીંયા 9 રહી જાય અને અહીંયા થઈ જાય 10 10 માંથી 9 કાઢો તો 1 9 માંથી 3 કાઢો તો 6 8 માંથી 4 કાઢો તો 4 અને દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન 3 માંથી 1 કાઢો તો 2 જવાબ શું આવશે 2.461 હવે આપણે શીખીશું કોયડા ઉકેલના દાખલાઓ દાખલા નંબર 1 ભાવનાએ સાપવાડા પાસેથી 2 કિગ્રા 400 ગ્રામ ભીંડા અને 4 કિગ્રા 800 ગ્રામ ટામેટા ખરીદ્યા તો ભાવનાએ કેટલું શાક ખરીદ્યું લખો અહીંયા હવે જુઓ પહેલા તો તમારે શું કરવાનું રહેશે 2 કિલોગ્રામ 400 ગ્રામ આપેલા છે એને દશાંશ સંખ્યામાં રૂપાંતર કરવાનું રહેશે રીત બતાવવાની જરૂર નથી તમને હવે આવડવું જોઈએ કે 2 કિગ્રા 400 ગ્રામ એટલે 2.400 કિગ્રા શું ખરીદ્યું ભીંડા પ્લસ 4.800 કિગ્રા ટામેટા બંનેનો સરવાળો કરીએ 0 0 8 ને 4 12 દશાંશ ચિહ્ન
बदलिए चार नवे छ नवे सात कितनो सात बजे खरीदियो सात किग्रा 200 ग्राम सात बजे खरीदियो तमे जवाब मो लखो तो भावनाए 7.200 किग्रा એટલે કે 7 કિગ્રા 200 ગ્રામ સાત ભાજી ખરીદ્યું દાખલા નંબર 2 10 ગ્રામ સોનામાંથી 6.775 ગ્રામ વજનની વીંટી બનાવતા કેટલું સોનું બાકી રહે બાકી રહે છે સ્વાભાવિક છે બાદબાકીનો દાખલો છે હવે જુઓ કે 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ થાય અહીંયા તો તમને દશાંશ સંખ્યામાં આપી દીધેલી છે રકમ પરંતુ જે 10 ગ્રામ છે એ પૂર્ણાંક સંખ્યા દર્શાવે છે તો કે 10 પોઈન્ટ એટલે દશાંશમાં લખવું હોય તો કેમ લખાય 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ એટલે દશાંશ પછી 3 શૂન્ય મૂકવાના તો કે 10 ગ્રામ સોનામાંથી શું બનાવ્યું વીટી વીટી બનાવી એટલે સોનું વપરાઈ ગયું દાખલો છે બાદબાકીનો 6.775 ગ્રામની વીટી બનાવી હવે જુઓ શૂન્યમાંથી તો નીચેની સંખ્યાઓ જશે નહીં સીધો 10 કો લેવાનો એક ઉપર 0 અહીંયા 9 અહીંયા 9 9 10 10 માંથી 5 કાઢો 5 9 માંથી 7 કાઢો 2 9 માંથી 7 કાઢો 2 9 માંથી 6 કાઢો 3 અને અહીંયા 0 કેટલું સોનું બાકી રહે 3.225 ગ્રામ સોનું બાકી રહે મોટો જવાબ લખવાનો તો 3.225 ગ્રામ સોનું બાકી રહે દાખલા નંબર 3 આકાશે 10 કિગ્રા ફળની ખરીદી કરી તેમાંથી તેણે 3 કિગ્રા 500 ગ્રામ જામફળ અને 2 કિગ્રા 75 ગ્રામ સફરજન ખરીદ્યા તો ખરીદેલા બોરનું વજન શોધો એનો અર્થ શું થયો આકાશે જામફળ ખરીદ્યા સફરજન ખરીદ્યા અને બોર પણ ખરીદ્યા સફરજન અને જામફળ અને સફરજનનું વજન આપેલું છે બોરનું વજન આપેલું નથી તો આપણે બોરનું વજન કેવી રીતે શોધીશું તો બે રીતે કરી શકાય કે કુલ ફળ છે જે ખરીદેલા છે તેમાંથી તમે જામફળનું વજન બાદ કરો બાકી રહેલા વજનમાંથી સફરજનનું વજન બાદ કરો માટે બોરનું વજન મળી જાય અથવા તો પહેલા તમે જામફળ અને સફરજનના વજનનો સરવાળો કરો કેવી રીતે અહીંયા હું કરીશ કે 3 કિગ્રા 500 ગ્રામ જામફળ દશાંશમાં શું લખાય 3.500 કિગ્રા જામફળ પ્લસ 2 કિગ્રા 75 ગ્રામ 75 ગ્રામ છે એટલે આગળ શું કરવું પડશે શૂન્ય કેમ 75 સહસ્ત્રાંશ કિગ્રા થાય માટે કિગ્રા શું ખરીદ્યું સફરજન બંનેનો સરવાળો 5 7 5 3 ને 2 5 આટલો કિગ્રા વજન શેનું હોય જામફળ અને સફરજનનું વજન હવે કુલ કેટલા ખરીદ્યા ફળ તો કે 10 કિગ્રા તો 10.00 કિગ્રા શું ખરીદ્યા કુલ ફળ માઇનસ 5.575 કિગ્રા જામફળ
રકમ બાદ થશે નહીં, સીધો એક પાસે દસકો. ઝીરો, નવ, 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 દસ. દસ માંથી પાંચ જાય એટલે પાંચ, નવ માંથી સાત જાય તો બે, નવ માંથી પાંચ જાય તો ચાર, નવ માંથી પાંચ જાય તો ચાર અને ઝીરો. અહીંયા તમે ઝીરો લખી શકો, બરાબર. બાકી રહેલું શેનું વજન મળ્યું? બોલનું. તો 4.425 કિગ્રા શું ખરીદ્યું? બોર ખરીદ્યું. મોટો જવાબ લખીશું. મોટો જવાબ. તો આકાશે 4.425 કિગ્રા બોર ખરીદ્યા. તમે કિલોગ્રામ ને ગ્રામમાં પણ વજન લખી શકો કે તો આકાશે 4 કિગ્રા 425 ગ્રામ બોર ખરીદ્યા. અહીં આપણું પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ પૂર્ણ થાય છે. થેન્ક યુ.